વેલકમ બેક ફેસલો મહાસંગ્રામનો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મારી સાથે જોડાયા છે રવિ દેસાઈ, યુવા નેતા ભારતીય જનતા પાર્ટીના. આપનું હાર્દિક સ્વાગત છે. રુજાન મેડમ છે અને ભાઈ શ્રી મહેશભાઈ પટેલ કન્ટિન્યુ કરે છે. રવિ, ભારતીય જનતા પાર્ટીની જે રીતે પરિસ્થિતિ હતી, ડામાડોળ સ્થિતિ હતી થોડાક દિવસ પહેલા, એટલે તમે તો કહેતા હતા કે જીતશું, પણ આમ જે રીતે કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે હવે અમે સત્તામાં આવી જઈશું અને કોંગ્રેસ સત્તામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીને હવે વિરોધ કક્ષમાં બેસવાનું આવશે, પરિસ્થિતિ એવી બની નહીં. અત્યારે ભારતીય જનતા પાર્ટી લગભગ કોર્પોરેશનની અંદર તો આગળ ચાલે છે અને લીડ કરશે અને જીતશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે સીટો છે એમાં ક્યાંક ફટકો પડ્યો હોય અથવા તો અનામત આંદોલન, પાટીદારની વાત, ન ઉકેલાયેલા પ્રશ્નો અથવા તો ખેડૂતોના પ્રશ્નો અથવા ટેકાના ભાવો ન મળ્યા હોય એના કારણે જે પ્રશ્નો ઊભા થયા હતા એ પ્રશ્નો ક્યાંક નડ્યા છે ખરા? ને હું તમને કહીશ, ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ એટલે કે ડેડિકેશન, ડિટર્મિનેશન અને ડેવલપમેન્ટના સબ્જેક્ટને લઈને, એટલે કે આ બધા વિષયોને લઈને અમે ચૂંટણીની વચ્ચે ગયા હતા. ચૂંટણી વિકાસના મુદ્દે જ અમે લડ્યા. અમે અમારા જે કરેલા કાર્યો છે એ લોકોની વચ્ચે લઈને ગયા અને એ આના આધારે અમને આ ખૂબે ખૂબે અમને મત મળ્યા છે. પણ કેફ ને કેફ હું છેલ્લા બે દિવસની જે કોંગ્રેસનું જે પ્રદેશનું નેતૃત્વ જે છે અત્યારે આપણે ફેક્ચ્યુઅલ વાત ઉપર જ જઈએ છીએ, જે તમે કહો છો એ વાત. હા, પણ જે મહાનગરની અંદર પહેલાની વાત છે અમારી, જે મહાનગરની અંદર જે સિચ્યુએશન થઈ, કોંગ્રેસ પણ આ પોતાનો પોકળ દાવા કરતી હતી કે આ વખતે ભાજપને બતાવી દઈશું. એક અહંકારી પક્ષ તરીકે બે દિવસ જોવા મળ્યો. અમે એકદમ શાંત થઈને બેઠા હતા, મહેનત કરી છે, લોકોના કામ કર્યા છે, પબ્લિક એનો જાકારો આપ્યો છે. બીજી વાત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની નગરપાલિકાની વાત છે, હું ચોક્કસ કહીશ કે હજુ બે કલાકની અંદર જ કોંગ્રેસને ખ્યાલ આવશે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ બીજેપી કેટલો કબજે કરે છે. મહેશભાઈ, આ તો પરિસ્થિતિ ઊંધી કહે છે. મેં તો તમને ફટાકડા ફોડવાનું કીધું, આ તો કહે છે તમને કઈ જ નહીં મળે. રવિભાઈને ખ્યાલ નહીં હોય કે 31માંથી 17 તો કોંગ્રેસ આગળ જ છે અને 10માં તો વિજય થઈ ગયો છે જિલ્લા પંચાયત. એટલે મેં એમને એ જ કહ્યું કે હવે તમે જિલ્લા પંચાયતનો વિજય થાય એટલે નીચે તાલુકા પંચાયતની સીટો ઓલરેડી આવી જ જાય, કારણ કે પેનલ લડાઈ હોય, ક્યાંક ને ક્યાંક એકાદ સીટોમાં કંઈક ડિફરન્સ પડી જાય, બરોબર વાત છે. પણ તાલુકા પંચાયત આટલી બધી જંગી બહુમતીથી, અમારી એક જ જિલ્લા પંચાયત હતી આખા ગુજરાતમાં અને ગાંધીનગરની એક હતી, ભવિષ્યમાં ગઈ, એના બદલે આટલો મોટો અમને બેનિફિટ છે અત્યારે. હાલ હું તો 20-22 પરિણામોની વાત છે, પરિણામોની વાત છે. આજ સવારથી જ હું ટીવી ડિબેટો દરેક જોઉં છું, નોટ ડિબેટ, ના ના, જેમ કે કોંગ્રેસનું જેટલા તમારું નેતૃત્વ કે મતગણતરી મહાનગરની ચાલુ થઈ ગઈ છે, હવે કોંગ્રેસ જાકારો આપશે ભાજપાને આવી રીતે પડશે. હું તમને માની લઈ આપી કે રિઝલ્ટ આવ્યું હવે પડી છે, હજુ પણ આપણે અત્યારે એવું કહેતા જ નથી. તમે દાવા કરતા એ કરતા હતા એ તો ખોટા પડે અને તમે સાચા પડે, કોઈ ઇશ્યુ નથી. બિહારમાં શું થયું એ આપણે જોઈએ, એટલે આમ જોવા જઈએ તો ઘણી વાર દાવા થતા હોય સાચા ના પડે. અહીંયા આગળ હવે ફેક્ચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ આપણે, કે જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિજય લોકો ઓલરેડી મેળવી લીધો છે એમાં તો કોઈ પરિસ્થિતિમાં ફેર પડવાનો નથી તમને એમ લાગે, કારણ કે ગયા વખતના જે પરિણામો હતા 2010ની અંદર એમને જિલ્લા પંચાયતો એટલી નહોતી મળી, તાલુકા પંચાયતો એટલી, એમણે તો ઝીરોથી શરૂ કરીને જો એમણે એક સીટ મેળવી હોય તો પણ એમના માટે 100% ગેઇન કહેવાય. રવિ, લેટ અસ ટોક અબાઉટ ધેટ. એમના દાવા જવા દો, અત્યારે હું એમના દાવાની વાત નથી કરતો, એ ખોટા પડે એમ માની લીધું. અત્યારે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસેથી હતી અને છીનવાઈ ગઈ છે એની વાત કરું છું. જો 2002ની અંદર હું આનું જ ઉદાહરણ આપીને કહીશ, બરોબર છે, એ જ પબ્લિકે 2005ની અંદર છીનવી લીધી, બરાબર. આ ફક્ત કોઈ પણ બાંધકામ છે જો કાચું હશે તો સામને ભૂકંપ આવશે ને તો પણ એ તૂટી પડતું હોય છે, જેનું કોન્ક્રીટ કામ હશે એ હંમેશા ટકતું હોય છે. કૂટનીતિ હતી કોંગ્રેસ જીત્યું નથી, આ લોકો હાર્યા છે. બીજું, આ લોકો હાર્યા છે વાય, અગર તમે જિલ્લા નેની વાત કરો છો, બીકોઝ એ લોકોનું જે બી તમે અત્યારે 3D ના સવારથી બધા 3D ના જ ગાયનો ગવાઈ રહ્યા છે, બરોબર છે,
કે ડેવલપમેન્ટ ડેડિકેશન ને બીજો ત્રીજો શું તે ડી ભાઈ ડિટર્મિનેશન તો એ ડિસ્ટ્રીડી બધે દેખાતો નથી એટલા માટે બેસી બાકી આપણે ખાલી એકલો અનામત કરીએ તો ધેટ ઇઝ નોટ ધ મારું એ કહેવું છે રુઝાન યુ આર વેરી કરેક્ટ મેં એ જ કહ્યું કે ફક્ત હવે ચૂંટણીની વાત નથી આ બધું પતી ગયું સીલ ખુલી ગયા છે મીન્સ ડબ્બામાંથી બહાર નીકળી ગયું જીન નીકળવાનું છે જીન એટલે આ લોકોનું થ્રીડી ચાલ્યું નથી અને આ લોકોની જે મહેનત જેટલી એ લોકો કરી શકતી એ લોકોને ચાન્સ મળ્યો હતો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી 50-50 સીટ ઉપર છે અને એકાદ સીટ ઉપર જ કદાચ એનું ભાવિ એ થયેલું છે એટલે એક આ સમય રાજકોટની વાત છે રાજકોટ જિલ્લાની અંદર જે પરિસ્થિતિ 50-50 અને એમાં એક મત એક જે સીટ હશે એના ઉપર આખું ભવિષ્ય નિર્ભર છે હા તો રવિ મેડમે જે કહ્યું એ જ લગભગ મોટા ભાગે હું કહેવા માંગતો કે હવે આ લોકો ખરાબ છે ખરાબ છે ચલો માની લીધું લોકોએ કહી દીધું તમે બહુ સારા છો બહુ સારા છો એ પણ લોકો માની બાજુની વાત કરી હા એટલે નાઉ વોટ આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ ઇઝ એમણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો વિજય મેળવ્યો છે નાના ખેડૂતો સામાન્ય લોકો એમના બાળકો એમને રહેવાની પરિસ્થિતિઓ ખેતરોમાં પડતી તકલીફો ટેકાના ભાવોની જે સમસ્યાઓ હતી એ બધું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું નબળું પ્રદર્શન ત્યાં આગળ કહી શકાય કારણ કે તમે હારી ગયા છો એટલે કહું છું તમે ડોન્ટ સે કે ભાઈ અમે હજુ હારી હજી એક સેકન્ડ પિક્ચર હજી બાકી મેરે પિક્ચર બાકી મારું અરે સાહેબ તમે નથી સમજતા એમની પાસે કંઈ નહોતું એમાં એ લોકો 5 લઈ ગયા ઇટ ઇઝ વિક્ટરી ફોર ધેમ યુ હેવ ટુ એક્સેપ્ટ યુ હેવ ટુ રવિ રવિ યુ હેવ ટુ એક્સેપ્ટ કે તમારા ખિસ્સામાંથી 100 રૂપિયામાંથી એ 30 રૂપિયા લઈ ગયા તો એના માટે જ ગેમ છે ના યુદ્ધના મેદાનની અંદર જો જીતતા વૈ સિકંદર હોય છે શાસન કોનું સ્થપાય છે એ બહુ માન્ય રાખે છે કોઈ પણ જેની પણ બહુમતી છે એક મિનિટ મહીભાઈ જેની પણ બહુમતી આવશે કોર્પોરેશનની અંદર આટલા તમામ વોર્ડની અંદર જેની પણ બહુમતી હશે એ વહીવટ કરશે આખા કોર્પોરેશનનો એટલે કે એનું શાસન જિલ્લા પંચાયતનો વહીવટ કોંગ્રેસ કરશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસ કરશે જે જીત્યા છે એમની વાત છે હજુ પણ 50-50% આપ જ કહી રહ્યા છો એ તો રાજકોટની વાત છે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મારી એમ કહું જિલ્લા પંચાયત ગયા વખતે કેટલી હતી ભાઈ કોંગ્રેસ બે એને બદલે અત્યારે 13માં દે ગેમ ઓલરેડી વોન પ્લીઝ એક્સેપ્ટ ધ ફેક્ટ યાર નાઉ ઇટ ઇઝ ઓલ ઓપન ને આપણે કહી જ શકીએ છીએ કોઈ એવું કોઈ શંકાને સ્થાન નથી પણ સામાન્ય રીતે ભાજપા જે છે ગ્રાઉન્ડ રિયાલિટી સાથે રુઝાન આઈ એમ નોટ સેઈંગ ધેટ ઓકે રુઝાન કમિંગ ટુ આપણે પડે કે ગામડાઓના પ્રજા આઈ વિલ નોટ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન કારણ કે એવું છે કે પરિણામો છે એટલે એ તો બધા સ્વીકારવા પડે એમાં તો એમ તો કે અચ્છા રીઝન નાઉ કમિંગ બેક ટુ એ લોકોએ કહ્યું કે કોર્પોરેશનમાં અમે જીતી ગયા છે આ છે તે છે હજુ હી ઇઝ નોટ ગોઈંગ બિયોન્ડ કોર્પોરેશન કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ છે અને ખૂબ મહત્વની વાત નથી ખબર કે તમે લેટ અસ નોટ ક્રિટિસાઇઝ એનીબડી હું પણ વાત કરું રિઝલ્ટ આવ્યું પરિણામ આવ્યું ત્યારે એમ કહેવાતું હતું કે મહેસાણા જિલ્લાના પ્રધાનમંત્રી ને મહેસાણા જિલ્લાના મુખ્યમંત્રી આજે જ મહેસાણા જિલ્લામાં કારની હાર ભારતીય જનતા પાર્ટી હું એ પણ કહું જીવનની અંદર
તમને માફ જનતા કરે, અમારે કરવાનો કોઈ નથી. મારું એમ કેવું છે, મારું એમ કેવું છે કે પરિણામો જયારે આવી જાય ત્યારે આપણે ફેક્ચ્યુઅલ વસ્તુ પર કે ભાઈ હા તમારે ત્યાં ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. તમે લોકો સામે જોશો, તમે કોઈ જો પ્રવાસ કર્યો કર્યો હતું ના 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 પ્લીઝ પ્લીઝ લેટ મી ટોક ટુ હિમ. મારું એમ કેવું છે કે એમાં હવે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને અત્યારે તમે જિલ્લા અથવા તો નગર તાલુકા પંચાયતો ગુમાવી દીધી જે તમારી પાસે હતી. એને બ્રિજને બાંધવા માટે ભારતીય જનતા પાર્ટી તરીકે તમે શું પ્રયત્ન કરશો એ જિલ્લામાં? કારણ કે હવે વિધાનસભાની ચૂંટણીમાં એ વસ્તુ નડી શકે, જો અહીંયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમારા હાથમાં જતી રહી હોય એનો અર્થ એ કે કોંગ્રેસે પોતાનો ગઢ મજબૂત કર્યો છે. કારણ કે તમારે ભલે તમને નગરપાલિકામાં નથી નડી અથવા તો કોર્પોરેશનમાં નથી નડી, પણ ક્યાંક ને ક્યાંક લોઅર લેવલે દે આર કમિંગ વેરી ફાસ્ટ. એટલે મારું એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમારા હાથમાંથી આટલી વસ્તુ ગઈ એ તો ફેક્ચ્યુઅલ ફિગર્સ બતાવે. તમે કયા પ્રયત્નો કરશો હવે વિધાનસભાની ચૂંટણી આવે અને આ વસ્તુ તમારા હાથમાં ગઈ છે એ બેના બ્રિજમાં કઈ રીતે તમે તમારા પ્રયત્નો કરશો? દેટ ઇઝ વોટ વી વોન્ટ ટુ નો. હું કઈ ચોક્કસ કે આવનાર દિવસની અંદર જે પણ મહાનગરો છે કે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે એનું આખું એનાલિસિસ અમારા પાર્ટી દ્વારા, એટલે કોઈ એક રવિભાઈ કે કોઈ પાર્ટીની આખી ટીમ બેસતી હોય છે. જીત પણ શ્રેય પાર્ટી જોડે થતો હોય છે અને હારનો શ્રેય પણ પાર્ટીનો થતો હોય છે. આવનાર દિવસની અંદર પાર્ટીની ટીમ બેસીને નક્કી કરશે કે આવનાર દિવસોમાં કયા કઈ ભ્રામક વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. અને ના બેન, હું એક મિનિટ, તમે એને બાજુ રાખો ને, અત્યારે કહી શકો કોંગ્રેસ છે, આપણે તમારી વાત સાથે સ્વીકારી લઉં છું કોંગ્રેસ જે છે એ છે, પણ કયા વિષયને લઈને આગળ વધીશું. હા બસ એનું ભાજપની ટીમ બેસીને નક્કી કરતી હોય છે અને એ વિષયને લઈને આગળના દિવસોમાં પ્રવાસથી લઈને આખી સંગઠનાત્મક ઢાંચો. કારણ કે જે લોકો તમને વોટ આપે છે એ મૂર્ખ નથી, એ પ્રમાણે જે લોકો એમને વોટ આપે છે એ મૂર્ખ નથી. હા બરોબર છે, એટલે એ આપણે સ્વીકારવું. એક નાનકડો વિશ્રામ લઈશ કારણ કે ચર્ચા બહુ ગરમ થઈ રહી છે. એક નાનકડો વિરામ લઈ